फरी एक वार स्वामी जी हाजर थया छे। अने गया एपिसोड में आपणे जोयुं के एमने जे वात करी के साचुं सुख आत्मा में छे, शब्दथी तो आपणे समझ्या के आत्मा में सुख छे, पण ए सुखनो मारण तमारे अनुभव करवा माटे आपणे कयो पुरुषार्थ करवो जोईए अने ए अनुभवमां आपणने शुं नड़े छे, ए विगते आजे स्वामीजीने हुं विनंती करूँ के जेथी अमने एक नवी दिशा मळे अने अमारा जीवनमां अमे पण आध्यात्मिक मार्ग तरफ आगळ वधीए। स्वामी दर्शकोने जय सच्चिदानंद। मुख्यत्वे वात एक छे कि आपणे अनादिकाळथी आत्माने पण जाणीए छे, एटले के आत्माने नामथी जाणीए छे, आत्माने कदाच एना गुणोथी पण जाणीए छे, प्रकृतिने पण जाणीए छे અને આ દુનિયાવી સત્તા સંપત્તિ સંબંધો અને સાધનોને પણ જાણીએ છીએ આપણી ભાષામાં આપણી સમજણ પ્રમાણે, પણ આપણને એ ખબર નથી પડતી કે આપણામાં કયું એવું અજ્ઞાન છે કે જે અજ્ઞાનને કારણે શરીર દેખાય, સંપત્તિ દેખાય, સંબંધો દેખાય, સાધનો દેખાય, સત્તા પણ અનુભવાય, પણ આત્માને અનુભવાતું નથી માનીએ છતાં, એનું કારણ શું છે? એનું કારણ છે અજ્ઞાનતા। હવે મિત્રો, તમને તો એવું લાગશે કે અજ્ઞાનતા એટલે શું? જ્ઞાન તો મળી ગયું કે ભાઈ હું આત્મા છું, એ અજ્ઞાનતા નહીં, એ તો સામાન્ય અજ્ઞાનતા છે કે હું શરીર છું અને આત્મા નથી જાણતો। એ તમે જાણ્યું કે હું આત્મા છું, પણ અજ્ઞાનતા કઈ છે એ આપણે સમજવું પડશે। અજ્ઞાનતા એ નથી કે તમે કયા ભગવાનને માનો છો અને કયા ભગવાનને નથી માનતા। અજ્ઞાનતા એ નથી કે તમે કયા ગુરુને માનો છો ને કયા ગુરુ નથી માનતા। અજ્ઞાનતા એ નથી કે તમે કઈ સંસ્થાને માનો છો ને કઈ સંસ્થાને નથી માનતા। અજ્ઞાનતા એ નથી કે તમે કઈ રિચ્યુઅલ્સ કરો છો ને કઈ નથી કરતા। અજ્ઞાનતા એ છે કે જેને આધારે આ મન વચન કાયાનું અસ્તિત્વ છે, જેને આધારે આ મન વચન કાયાના સંયોગો છે, જેને આધારે આ શરીર જીવતું છે, સનાતન સત્ય નથી જાણતા, એ જ મોટામાં મોટું અજ્ઞાન છે। અને એ અજ્ઞાન છે ત્યાં સુધી આત્મા હોવા છતાં, આત્મામાં શક્તિ હોવા છતાં એનો અનુભવ કરવો શક્ય નથી, ભલે નોલેજ કે ઇન્ફોર્મેશન હોય તો પણ। કારણ કે મિત્રો, સિમ્પલ વાત એક છે કે આપણને ખબર નથી કે શરીર જે છે એની ડિઝાઇન કુદરતે બનાવી છે, એટલે બધાના શરીરની ડિઝાઇન એક જ સરખી છે। દુનિયાનો કોઈ પણ ડૉક્ટર કોઈ પણ શરીરને રિપેરિંગ કરી શકીએ, કારણ કે ડિઝાઇન કુદરતની છે, એટલે બધાની સરખી છે। જો માણસ બનાવે તો બધાની ડિઝાઇન અલગ અલગ હોય, ના, માણસ નથી બનાવતો, કુદરત બનાવે છે, એટલે બધાની ડિઝાઇન એક જ સરખી, એક જ સરખી સિસ્ટમ। એટલે પહેલું, શરીરની ડિઝાઇન કુદરતે બનાવી છે, નંબર એક। બીજું, જે આપણને શરીર મળ્યું છે હાર્ડ ફોર્મમાં દેખી શકાય તેવું, એ શરીર પંચ મહાભૂતોનું બનેલું છે, પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ અને આકાશ, આ પંચ મહાભૂતોનું શરીર બનેલું છે। એ પંચ મહાભૂત કોણા છે? એ પણ કુદરતના, ડિઝાઇન પણ કુદરતની, પંચ મહાભૂત પણ કુદરતના, જેનાથી આ શરીર બન્યું છે। હવે આ મિત્રો, આ શરીરને 100 વર્ષ જીવતું રાખવાનું છે તો હવા પાણી ખોરાક પણ જોઈએ, તો આપણે હવા પાણી ખોરાક પણ કોણ આપશે? એ કુદરત આપે છે। આપણે કુદરતને પૂછીએ કે ભાઈ તો 100 વર્ષ જીવતું શા માટે રાખે છે મને? તો કુદરત કહે છે તમને કર્મ ભોગવવાના છે એટલે જીવતું રાખીએ છે। તો પછી મનુષ્ય પ્રશ્ન પૂછે છે કે હે કુદરત, કર્મ અમારે ભોગવવાના છે એ વાત માની લઈએ, પણ કર્મ શું કર્યા છે એ તો અમને ખબર નથી। ત્યારે કુદરત કહે છે તમારું કામ કર્મ બાંધવાનું છે, મારું કામ કર્મનું રિઝલ્ટ આપવાનું છે, એટલે તમને ખબર હોય કે ના હોય બાંધેલા છે એને રિઝલ્ટ આપવાનું કામ મારું છે, તમે ભૂલી ગયા હોય તો એ વાંધો નથી, કારણ કે રિઝલ્ટ મારે આપવાનું છે। જેવી રીતે સ્કૂલ અને કોલેજમાં એક્ઝામ આપણે આપીએ છીએ, રિઝલ્ટ તો ટીચર અને પ્રોફેસર આપે છે। હવે સ્કૂલ કોલેજમાં આપણે એક્ઝામ આપી દીધી પછી આપણે ચિંતા નહીં કરવાની કે એનું રિઝલ્ટ શું આવશે, એ તો ટીચર નક્કી કરશે કે આને કેટલા માર્ક આપવા, પ્રોફેસર નક્કી કરશે કે આને કેટલા માર્ક આપવા, એમ અહીંયા
આપણે જે કર્મ બાંધીએ છે એનું ફળ કુદરત નક્કી કરે છે અને કુદરત આપે છે. માટે આપણે એ પણ કર્મના ફળ ભોગવવાના સંજોગો કોણ આપે છે? એ પણ કુદરત આપે છે. અને છેલ્લે શ્વાસ બંધ કોણ કરે છે? એ પણ કુદરત કરે છે. એટલે તમે જુઓ, જન્મથી મોત સુધીની મન વચન કાયાની બધી અવસ્થાઓ કુદરતી રચના છે, નેચર મેડ કુદરતી રચના છે. હવે કુદરતી રચના હોય એને કુદરતી રચના તરીકે માનવામાં, જોવામાં, સમજવામાં, જાણવામાં, અનુભવવામાં શું વાંધો હોઈ શકે? પણ આપણી પાસે એ દ્રષ્ટિ નથી, એટલે આપણે આ દ્રષ્ટિ કેળવવી પડશે કે મન વચન કાયા પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એને કુદરતી રચના તરીકે જોતા આવડશે, તો જ તમને ખબર પડશે કે હું આ કુદરતી રચનાવાળા મન વચન કાયા અને સંજોગોથી મુક્ત આ કુદરતી રચનાને જોનારો, જાણનારો, અનુભવનારો, એનાથી મુક્ત રહેનારો એવો શુદ્ધ આત્મા છું. હું ચેતન છું, હું જ અવિનાશી છું, હું જ અનંત શક્તિવાળો છું, હું અનંત સુખવાળો છું, આ સમજાશે. એટલે ધીમે ધીમે આ માર્ગમાં જો તમે પ્રગતિ કરશો તો અવશ્ય આત્મા તો તમને અનુભવમાં આવવાનો છે, કારણ કે છે. શરીર તો આપણે નથી, શરીર તો કર્મ ભોગવવાનું સાધન છે. અને જેવા કર્મ પતી જાય એટલે સાધનને બાળી નાખવાનું, અને આ આત્મા પછી નવું શરીર ધારણ કરે છે નવા કર્મો ભોગવવા માટે. માટે આ તો સાધન છે, અને અજ્ઞાનતાથી સાધનને મારું સ્વરૂપ માન્યું એના માર કહીએ છીએ. મારી સંપત્તિ, મારા સંબંધો, મારી સત્તા, આ બધું માન્યું એનો આપણે માર કહીએ છીએ. હકીકતમાં આ મન વચન કાયા અને તેની સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધો અને સાધનો આપણા હતા નહીં, છે નહીં અને રહેવાના નથી. કુદરતે આપણને કર્મના ભોગવટા માટે આપ્યા અને પછી લઈ લે છે. કુદરતે કર્મ ભોગવવા માટે શરીર આપ્યું અને પાછું લઈ લે છે. તમે વિચાર કરો, જ્યાં શરીર જ લઈ લેતા હોય તો શરીર સાથે સંકળાયેલું સત્તા, સંપત્તિ, સંબંધોને સાધનો આપણા હોઈ શકે? આપણી પાસે રહી શકે? ના રહી શકે, કારણ કે છે જ નહીં. આપણા કુદરતના હતા, કુદરતના છે અને કુદરત પાસે જ રહેવાના છે. આપણને તો કુદરતે થોડા સમય માટે શરીર પણ ભોગવવા માટે આપ્યું અને સંજોગો પણ ભોગવવા માટે આપ્યા છે, પણ આપણા હતા નહીં. આ તો બધું કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરત પાસે રહેવાનું છે. માટે મન વચન કાયા અને પાંચ ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિને જો કુદરતી રચના તરીકે જોતા આવડે તો ખ્યાલ આવે હું પોતે આ કુદરતી રચનાથી મુક્ત એવો શુદ્ધ આત્મા છું. કારણ કે આત્માને કુદરતે બનાવ્યો નથી અને આત્માનો કંટ્રોલર પણ કુદરત નથી. મન વચન કાયા કુદરતે બનાવ્યા છે અને મન વચન કાયા કુદરત ચલાવે છે, અને એનો અંત પણ કોણ લાવે છે? કુદરત લાવે છે. એટલે આ આધ્યાત્મ વિજ્ઞાન જેમ જેમ તમને સમજાતું જશે, જેમ જેમ તમને અંદર ફિટ થતું જશે, જેમ જેમ તમે સંજોગોમાં ઉપયોગ કરતા થશો, અવશ્ય તમને આત્મા ભણીનો અનુભવ થશે જ. માટે મિત્રો, વિજ્ઞાન સહજ છે, સરળ છે, સુગમ છે. ફક્ત અનુભવી પુરુષ કે જે આ વિજ્ઞાનને જેમ છે તેમ ખુલ્લું કરનારો એવો દાતા દુર્લભ હોય છે. અને આજે તમારું પુણ્ય જાગ્યું છે, તમારું સદભાગ્ય જાગ્યું છે કે તમને આવા અનુભવી પુરુષની વાણી ઘેર બેઠા સહેજા સહેજ સાંભળવા મળે છે. કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર, કોઈ પણ પ્રકારના ખર્ચા વગર, કોઈ પણ પ્રકારની મહેનત વગર તમને આવું વિજ્ઞાન, આધ્યાત્મ વિજ્ઞાન કે જે સનાતન સત્ય ઉપર આધારિત છે, કુદરતી કાનૂન ઉપર આધારિત છે, એ વિજ્ઞાન આપણને એઝ ઇટ ઇઝ મળે છે. તો આવો આપણે સૌ એનો લાભ લઈએ અને આપણા જીવનને જ મંગલમય બનાવીએ, ઉદ્ધવ ગતિ તરફ લઈ જઈએ, પવિત્ર બનાવીએ. જય સચ્ચિદાનંદ. દર્શક મિત્રો, બહુ સરળ અને સુંદર રીતે આધ્યાત્મિક ભાષાનું જે ઝરણું છે, આધ્યાત્મિક વિજ્ઞાનનું ઝરણું, એની એક ધાર આપણને બહુ સરળ ભાષામાં સમજાવી. મિત્રો, હું અને મારું નીકળી જાય ને તો હું એમ માનું છું કે આપણે આ મનુષ્ય અવતાર આપણો સફળ થઈ જાય. મિત્રો, આવતા એપિસોડમાં બીજી કોઈ સ્વામીજી વાત લઈને તમારી સામે હાજર થશે. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ આયુષ્ય, આરોગ્ય અને સાથે સાથે
આધ્યાત્મિક માર્ગ ઉપર પ્રગતિ કરવાની ભગવાન શક્તિ આપે એવી મારી પ્રાર્થના. મનન પટેલના જય ભારત જય હિન્દ.